રાકેશ ભાઈ, અરે રાકેશ ભાઈ, કેમ તમે બે ચાર દિવસથી ઉદાસ ને ઉદાસ લાગો છો? નહીં તો તમે મને ફોન કરતા કે નહીં કહીને શું મને ભૂલી ગયા કે શું? એક દિવસ તો તમે બાઇક લઈને જતેલા તો તમે મને બોલ્યા બી નહીં. શું રાકેશ ભાઈ, એવી શું પરિસ્થિતિ આવી ગઈ તો તમે કોઈને બોલતા બી નથી? દોસ્તને બી ભૂલી ગયા કે શું? મને તો એવું લાગે તમે મને ભૂલી જ ગયા છે, એવું લાગે છે રાકેશ ભાઈ. હો, એવું તો શું થયું યાર, બોલવું તો જોઈએ ને, હવે મળે તો કોઈ દિવસ. અરે યાર રાકેશ ભાઈ, એવા કેવા ફૂટીલા નસીબની છોકરી સાથે પ્રેમ કરી બેઠા યાર તમે? પણ કોઈક હારી છોકરી જઈને પ્રેમ કરવો જોઈએ ને. આપણને હમેથી પ્રેમ કરે અને હંમેશા લઈને આપણને મળવા બોલાવે એવી છોકરી સાથે પ્રેમ કરાય ને યાર. એવી ફૂટેલા નસીબની છોકરી સાથે પ્રેમ કરી બેઠા ને પછી તમારા આવે બુરા હાલ થઈ ગયા છે. એક વારી ખાલી ખાલી ટ્રાય કરવાની કે આપણને પ્રેમ કરે છે કે નહીં કરતી એમ. આપણને હંમેશા લઈને પ્રેમ કરતી હોય તો જ પ્રેમ કરવાનો, નહીં તો રમથો કૂદવાનો ને એવા પ્રેમમાં ને એવા જફામાં. પ્રેમ હાથો કરવાનો કરેલો વાયદો. અરે રાકેશ ભાઈ, આ વાત તમારી બહુ સાચી છે, બિલકુલ સાચી છે. પણ મને એ નહીં સમજાતું કે તમે પ્રેમ કરવાનો તમારો કરેલો વાયદો સાચો તો તમે હવે પાછા કેમ લોટફોટ થઈને ફરો છો અને દારૂના પાઇક મારી મારીને ફરો છો? હવે શું થયું તો તમારો પ્યારનો પાસે? મારી મજબૂરી જાણીને ઉઠાયો ફાયદો. અરે રે રે રે, તે તો બહુ ખોટું થયું યાર રાકેશ ભાઈ તમારી સાથે તો. એક કામ કરો રાકેશ ભાઈ, ત્યારે તો તમે આવે એની છોકરીને ભૂલી જાઓ અને એના નંબર તમે છે ને મને આપી દો, એને હું પટાવી બાણું દેખાને. મારાથી પટે પટે કદાન્યાન, પટી જાય તો ભગવાન મારું ભલું કરી નાખે. છેલ્લે બતાવ્યો કોરટનો કાયદો. ઓ માય ગોડ, ના ના રાકેશ ભાઈ, ત્યારે તો નહીં દે હો મારે એવી છોકરીના નંબર.